જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા રાત્રે અપ્રવેશ કરીને જે ભાંગતોડને એવું બધું કરેલું હતું બોધ વિહારની અંદર, એ બાબતે મારી ફરિયાદ હતી ત્યાં પોલીસ સ્ટેશન. સરદાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે મારી ફરિયાદ હતી. ફરિયાદ એવી હતી કે રાતે એ લોકોએ બધું ભાંગતોડ કરીને નુકસાન કરેલું હતું, એ બાબતની ફરિયાદ. નિત્ય સ્વરૂપ દાસજી, ગુરુ પતિ પાવન સ્વામી અને બાલમુકુંદ સ્વામી અને 150 વધુ એમના જે સાથીઓ હતા એમની, એમાં સરદારમાં જે બૌદ્ધ વિહાર હતું એ બૌદ્ધ વિહાર તોડી નાખ્યું છે. પછી કપાસ જે ઉતારેલો હતો એ કપાસ લઈ ગયા છે. મગફળી, ઘઉંનું જે વાવેતર હતું, બગીચો 5 વીઘાનો હતો, એ બધું છોડી પાડી દીધું. હા, પોલીસમાં અમે 4 બને અભિનય એ તારીખે 100 નંબરમાં રાતે ફોન કરીને વાત કરી હતી, ત્યારે 3 ગાડીઓ આવેલી હતી, પણ એમણે કોઈ એને રોકાણ નહોતું કર્યું, રોકાણ નહોતા એને પોલીસવાળાએ. 156 3 મુદ્દે અમારી ફરિયાદ લેવામાં આવેલી. એ લોકોને કોઈ રહેશે ટૂંકમાં, એનો કોઈ ઉત્સવ હતો અને એ લોકોએ આપણી પાસે જમીન માંગી હતી, ભાડા પેટે માંગી હતી, અને આપણે જે એને ના પાડેલી હતી એના એ લોકોને એટલે ઉશ્કેરાઈને રાતે આ બધું ભંગતોડ કરી નાખ્યું. હલે હમણાં આધારપુરા આવશે, આધારપુરા લઈ લો, પછી તમારે જે કરવું છે હાથ બાર દો, હાથ બાર લાવ, જે હોય લો, હાથ બાર હાથ બાર લઈ લો. હાલે જતો રહો બિપિનભાઈ, સરકારી કામકાજ નું કરું નહીં એવું. હા, કાઈ કાઈ. આખો મામલો તો એવો છે કે આજે 3 તારીખ અને 4 તારીખ, 3 તારીખ રાતના સ્વામિનારાયણના જે ફરિયાદીએ નામ આપ્યા એ 3 સાધુઓ અને સાથે લગભગ 100 થી 150 માણસો એના માણસોને લઈને આવ્યા. જેસીબી, રોટાવેટર અને ટ્રેક્ટર લઈ અને આવ્યા. ફરિયાદી અનફોર્ચ્યુનેટલી એ સ્થળ ઉપર હાજર નહોતા, એટલે પેલા બુધવિહારનું જે પેલું મકાન હતું એ તોડી નાખ્યું જેસીબીથી. પછી બગીચામાં સંખ્યાબંધ વૃક્ષો હતા, ફળાવ ઝાડ હતા, ફૂલ ઝાડ હતા, રોપા હતા, આનું ખેતરમાં જે ઊભો પાક હતો એના ઉપર રોટાવેટર ફેરી નાખ્યું, ટ્રેક્ટરથી બધો માલ રફે દફે કરી નાખ્યું. 4 એકર કરતાં વધારે જમીનની અંદર જે ગ્રીનરી હતી, જસ્ટ લાઈક અત્યારનું આપણું રેસકોર્સ ગ્રાઉન્ડમાં જેટલા સરસ મજાની વનરાજી હતી, એ ટોટલી એબોલિશ કરી નાખી. મીનવાઇલ ફરિયાદીને જાણ થઈ બિપિનભાઈને, બિપિનભાઈએ 100 નંબર ઉપર ફોન કર્યો. આજે પોલીસ સ્ટેશનમાંથી 3 ગાડીઓ પોલીસની આવી. હવે એ લોકોનું ગમે તે હોય, સ્કેન્ડલ હોય કે વોટ એવર, મે બી સાધુઓની હાજરીમાં આ લોકો 100-150 જણાના ટોળામાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર કોઈ વાઘેલા અને બીજા પોલીસવાળા, હવે ઇન્સ્પેક્ટર હતા કે નહીં એ તો મને ખબર નથી, પણ એણે આવીને આ ફરિયાદીને એવો દબડાવ્યો કે તારી પાસે માલિકીના મને રેવન્યુનું રેકોર્ડ બતાવ્યું. તો ઇટ ઇઝ નોટ ડ્યુટી ઓફ ધી પોલીસ ઓફિસર ટુ એને એનું રેવન્યુ રેકોર્ડ જોઈને શું કરવું હતું? આ ખેતીની જમીનની માલિકી નક્કી કરવાની નહોતી. સામાન્ય રીતે આપણા આંગણાની અંદર એક વૃક્ષ ઊભું હોય ને, વૃક્ષ એની ડાળી તોડી હોય ને, તો પણ કોલિંગ્સ ઓફ ટ્રી એક્ટ છે નામનો, અને કલેક્ટરની અથવા તો મામલતદારની પરવાનગી લેવી પડે. એને બદલે આ સ્વામિનારાયણના સાધુઓ કે જે ભગવા કપડાં પહેરી અને સમાજની અંદર સેવાનો લઈને આ સેવા કરવા બેઠા છે, એ પોતે જો આવી રીતે ક્રિમિનલ એક્ટિવિટી કરી અને આ માણસનું ટોટલ લગભગ 25-30 લાખનું નુકસાન કર્યું. આ માણસે બીજા દિવસે 4 તારીખે પોલીસ સ્ટેશનમાં જઈ અને લેખિતમાં ફરિયાદ આપી. લેખિતમાં ફરિયાદ આવી પણ PI પોતે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્યાં સરદાર મુકામે કોઈ ભવ્ય સમારંભ ગોઠવવાનો હતો, એનું હેલિપોર્ટ માટે થઈને બધા VIP માણસો આવવાના હતા, એટલે એની સભામાં હતા, એટલે પોલીસ તરફથી એમ કહેવામાં આવ્યું કે ભાઈ આજે PI હાજર નથી, તારી ફરિયાદ લેવામાં નહીં આવે. નેક્સ્ટ ડે 5/12/2021 રોજ
આ માણસે લેખિતમાં ફરિયાદ આપી કે સાહેબ મને આટલા આટલા રૂપિયાનું આટલા માણસોએ નુકસાન રૂપે નામજોગ સાધુઓ વિરુદ્ધ ફરિયાદ આપે છે, છતાં પોલીસ સ્થળ ઉપર આવીને પંચનામું નથી કરતી અને ઉલટાની આવીને ત્યાં બંદોબસ્ત ગોઠવી દે છે, પોલીસ બંદોબસ્ત અને પીએસઆઈ ને આવીને પોલીસવાળા આવી અને તંબુ નાખીને જાણે કોનું રક્ષણ કરે છે એ જ નક્કી નથી.